गुड मॉर्निंग स्टूडेंट्स, हवे गया लेक्चर नी अंदर आपणे इथेनॉल विषे वात करेली हती। एनी बनावट शुं छे, एना भौतिक गुणधर्म शुं छे, एना रासायणिक गुणधर्म शुं छे, छेल्ले आपणे एना उपयोग शुं छे एनी वात करी हती। एवी ज रीते आजे आपणे त्यार पछीनुं एक संयोजन छे, एनुं नाम छे इथेनोइक एसिड। एना विषे वात करशुं के इथेनोइक एसिड छे शुं, भौतिक गुणधर्म शुं छे, रासायणिक गुणधर्म शुं। सौथी पहेला इथेनोइक एसिड बीजा क्या नाम थी ओळखाय छे? तेनुं बीजुं नाम छे एसिटिक एसिड। એનું બીજું નામ છે એસિટિક એસિડ। એનું અણુસૂત્ર શું છે? તો ભાઈ એનું અણુસૂત્ર છે CH3COOH। આનું બંધારણ દોરો તો શું થાય? તો ભાઈ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન એટલે કે CH3, સિંગલ બંધમાં કાર્બન, એની સાથે ડબલ બંધમાં ઓક્સિજન ને સિંગલ બંધમાં OH। આ એનું બંધારણ છે। ચાલો વાત કરીએ સૌથી પહેલા બનાવટ। એસિટિક એસિડ બને કેવી રીતે? સૌથી પહેલા આ વસ્તુ તમારા સિલેબસમાં છે નહીં, આપણે એવું કહી શકીએ નહીં। કેમ કે આપણે ઓલરેડી એક જગ્યાએ એસિટિક એસિડ બનાવેલું છે। બતાવું કઈ જગ્યાએ? તો આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું, યાદ કરો ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં શું કર્યું હતું આપણે? તો આપણી પાસે CH3CH2OH હતું આપણી પાસે, બરાબર? એની આપણે પ્રક્રિયા કરાવી હતી આલ્કલાઇન KMnO4 અથવા આલ્કલાઇન K2Cr2O7 સાથે, અને ઓક્સિડેશન દ્વારા આપણને ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળ્યું। તો આ એની બનાવટની પ્રક્રિયા જેમાં તમે ઇથેનોઇક એસિડમાં રૂપાંતર કરાવ્યું, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હું લાઇટ ચાલુ કરતા ભૂલી ગયો, જરાક લાઇટ ચાલુ કરી દઉં। સરસ, ચાલો આ એની આપણે બનાવટ કરી, જે ઓલરેડી પ્રક્રિયા આપણે ભણી ગયા હતા। ત્યારબાદ આપણે વાત કરીએ એના ભૌતિક ગુણધર્મની। તો સૌથી પહેલો ભૌતિક ગુણધર્મ છે એ તીવ્ર ખાટી વાસ ધરાવે છે, અતિશય ખાટી વાસ ધરાવે છે। કોઈ માણસ 4 દિવસથી નાયો ન હોય ને એનામાંથી કેવી વાસ આવે, એવી ખાટી વાસ ધરાવે છે ઇથેનોઇક એસિડ। એનો મતલબ એવો નથી માણસ ઇથેનોઇક એસિડ છોડે છે, એવું ના વિચારો। ત્યારબાદ બીજા ગુણધર્મની વાત કરીએ તો સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપે હોય છે। ત્યારબાદ તે રંગવિહીન હોય છે, પાણી જેવું ટ્રાન્સપરન્ટ હોય છે, રંગવિહીન ઘટ્ટ પ્રવાહી, બરાબર? વધારે એક બીજી વસ્તુ જાણીએ એના વિશે, 5-8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ, સ્તરકો, જેને આપણે અંગ્રેજીમાં વિનેગર કહીએ છીએ, તરીકે ઓળખાય છે। આ એક માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યારબાદ એનું ગલન બિંદુ
290 કેલ્વિન છે, તેથી શિયાળામાં તે જામી જાય છે. તેથી તે ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે પણ જાણીતું છે. શિયાળામાં એ જામી જાય છે. કેમ? એનું ગલનબિંદુ 290 કેલ્વિન છે. એટલે શિયાળામાં તાપમાન એનાથી નીચું જાય, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. હવે જો તમારું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, મતલબ 15 ડિગ્રી ઘટી ગયું, એટલે 290 ની નીચે વયું ગયું, તો ત્યારે એસિડિક એસિડ છે જામી જશે, તમને એના સ્ફટિક દેખાશે. એટલે એને બીજું નામ શું આપેલું છે? ગ્લેશિયલ એસિડિક એસિડ. તો આવા બધા એના સામાન્ય ભૌતિક ગુણધર્મો છે. બરાબર. તે તીવ્ર ખાટી વાસ ધરાવે છે, સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપે હોય છે. બીજી વાત કરીએ તો તે સ્વભાવે એસિડિક છે, મતલબ કે તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો આ બધા આપણે એના ભૌતિક ગુણધર્મની વાત કરી. હવે આપણે વાત કરીએ તો એના રાસાયણિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ, કેવા કેવાની પ્રકારની એ પ્રક્રિયા કરે છે. સૌથી પહેલી વસ્તુ, એસિડિક સ્વભાવ. હવે એસિડિક એસિડ છે, એનું નામ જ એસિડિક એસિડ છે, કારણ કે એ કાર્બોક્સિલિક એસિડ નામનો સમૂહ ધરાવે છે, સી ડબલ હોય છે, જે એક પ્રકારનું એસિડ છે. આપણા જે મિનરલ એસિડ છે, ખનિજ એસિડ, HCl, H2SO4, HNO3, એના જેટલું આ પ્રબળ નથી, કેમ કે એ 100% આયનીકરણ ધરાવે છે. જ્યારે એસિડિક એસિડ છે, એનું 100% આયનીકરણ થતું નથી, એ અપૂર્ણ આયનીકરણ દર્શાવે છે, એટલે કે નિર્બળ એસિડ છે. ઇથેનોઇક એસિડ, એસિડિક એસિડ એ નિર્બળ એસિડ છે. બરાબર. તો એનો એસિડિક સ્વભાવ કેવી રીતે આપણે જાણી શકીએ? તો જેમ આપણે આલ્કોહોલનો માપ્યો, તો ચાલો CH3COOH આપણું એસિડિક એસિડ છે, જો એની તમે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો, તો એ ધાતુ સાથે પ્રક્રિયા કરી એસિડનો ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. બરાબર. બેલેન્સ કરવા માટે અહીંયા 1/2. આનું નામ શું થાય? તો એના બે નામ હું તમને કહીશ. એક સાચું નામ, IUPAC નામ, સોડિયમ ઇથેનોએટ, અને એનું બીજું નામ છે સોડિયમ એસિટેટ. આ સામાન્ય નામ છે. આ જે સમૂહ છે COO, કાર્બોક્સિલિક એસિડ માંથી આવે છે, એટલે એમાં ઓએટ લાગે, અને એની પાછળ જે હોય એ આગળ લખવાનું, એટલે એનું નામ બની છે. બરાબર. બીજું એક આનું ઉદાહરણ લઈએ. ધાતુ સાથે એસિડ, ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, એટલે કે ત્યારબાદ બીજી પ્રક્રિયા એના માટે NaOH સાથે, એટલે કે બેઝ સાથે. ચાલો, NaOH સાથે શું કરશે? તો એસિડ અને બેઝ, ક્ષાર વત્તા પાણી. ચાલો, CH3COOH વત્તા NaOH. હાલો, H અને OH કાઢી નાખો, એને અહીંયા આવી જાય, એટલે CH3COOH વત્તા H2O. બરાબર. ફરીથી આનું નામ શું થશે? સોડિયમ એસિટેટ અથવા સોડિયમ ઇથેનોએટ. આપણે એની બેઝ સાથેની પ્રક્રિયા જોઈ. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. આ જે ક્ષાર છે એ સ્વભાવે કેવો હશે? એસિડિક કે બેઝિક? તો જે પ્રબળ હોય એવો હોય, એને હોય પ્રબળ છે, એટલે આ જે ક્ષાર બને છે સ્વભાવે
बेजिक क्षार बने छे। आ बन्ने स्वभावे केवा हशे? बेजिक। बराबर। त्यारबाद त्रीजो गुणधर्म, कार्बोनेट अने हाइड्रोजन कार्बोनेट साथे, मतलब के Na2CO3 नटुकोत्री अने NaHCO3 साथे प्रक्रिया। चलो सौथी पहला आपणुं एसिड CH3COOH वत्ता नटुकोत्री एटले के कार्बोनेट Na2CO3 शुं थाय? तो सोडियम अहीं आवी जशे, एच अहीं आवी जशे, पण केटला लेवा पड़शे? बे, कारण के सोडियम केटला छे? बे, એટલે કેટલા મુક્ત થશે? બે CH3COONa અને બે હાઇડ્રોજન માં વહ્યા ગયા એટલે H2CO3 બન્યું ને, અને H2CO3 છે મતલબ કે CO2 વત્તા H2O, મતલબ કે જો તમે કાર્બોનેટ ની અંદર એસિડિક એસિડ ઉમેરશો એટલે એ ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે। બરાબર, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉભરા સાથે, સોડામાં કેવો ઉભરો આવે એવા ઉભરા સાથે મુક્ત થશે। એવી જ રીતે ની બીજી પ્રક્રિયા આપણે લઈએ, CH3COOH વત્તા હાઇડ્રોજન કાર્બોનેટ, બાય કાર્બોનેટ લીધું ચાલો આપણે, તો હવે એક સોડિયમ અહીંયા આવે ને, એક હાઇડ્રોજન અહીંયા આવે એટલે CH3COONa ફરીથી સેમ ટુ સેમ CO2 વત્તા H2O। ખાવાનો સોડા ને ધોવાનો સોડા, ધોવાના સોડામાં તમે એસિડિક એસિડ ઉમેરશો તો પણ કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા આવશે, અને તમે ખાવાના સોડામાં એસિડિક એસિડ ઉમેરશો તો પણ તમને કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા જોવા મળશે। બરાબર, તો આ આપણે એના એસિડિક સ્વભાવ વિશે વાત કરી, ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, બેઝ સાથે ક્ષાર અને પાણી આપે, અને કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા આપે છે। બરાબર, હવે આના ઉપરથી મારે તમને એક પ્રશ્ન કરવો હોય કે હું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને અલગ કેવી રીતે ઓળખીશ? ચાલો, મારે એક પાત્રમાં આલ્કોહોલ છે, એ રંગવિહીન પ્રવાહી છે, ઇથેનોલ, અને બીજા પાત્રમાં કાર્બોક્સિલિક એસિડ છે, એ પણ રંગવિહીન પ્રવાહી છે, મારે ઓળખવું હોય કેવી રીતે ઓળખવું? તો સૌથી પહેલા તો કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ છે, ખાટી વાસ ધરાવે છે, આલ્કોહોલ ખાટી વાસ ધરાવતા નથી। કાર્બોક્સિલિક એસિડ NaOH સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે, તથા કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા આપે છે। આલ્કોહોલ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરી શકતો નથી। તો આ રીતે આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને અલગ તારવી શકીએ કે ભાઈ હા, આ પાત્રમાં ઇથેનોલ છે અને આ પાત્રમાં ઇથેનોઇક એસિડ છે। બરાબર, ત્રીજી વસ્તુ ગલનબિંદુનો તફાવત, તમે બેને ઠંડુ કરો જેના સ્ફટિક બની જાય એ ઇથેનોઇક એસિડ ને, જેના સ્ફટિક ન બને એ ઇથેનોલ। બરાબર, પછી એક ભૌતિક ગુણધર્મ હું તમને કહેતા ભૂલી ગયો, તે પાણીમાં દ્રાવ્ય છે, ઓગળે છે ભાઈ, પાણીમાં એ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય છે, સારી રીતે ઓગળી જાય। બરાબર, હવે આપણે વાત કરશું એનું ચોથો ગુણધર્મ, જે આપણે ઓલરેડી ભણી ગયા, એસ્ટરીકરણ। આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ ગયા લેક્ચરમાં, ઇથેનોલમાં પણ એસ્ટરીકરણ આવે, કેમ કે એમાં આમાં ઇથેનોલ ની જરૂર પડશે। ચાલો, CH3COOH વત્તા C2H5OH, ચાલો આમાંથી OH નીકળશે ને આમાંથી H નીકળશે, કાર્બોક્સિલિક એસિડ માંથી OH ની એસ્ટરીકરણમાં ખાસ યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ OH આપશે અને ઇથેનોલ છે એ H આપશે,
હાલો બે ના અધૂરા ભાગ જોડી દો, CH3 C ડબલ બોન્ડ O, CH3 C ડબલ બોન્ડ O, OH નીકળી ગયું, ઈ ઓક્સિજન થી જોડાઈ ગયું પાછું, એટલે O C2H5। તમારી ટેક્સ્ટ બુક માં અહીંયા ભૂલ છે, આ સમીકરણ લખવામાં ટેક્સ્ટ બુક માં ભૂલ કરેલી છે, એટલે સુધારી લેજો। હાલો આનું નામ આપણે શું બનાવ્યું હતું, સોડિયમ ઇથેનોઇડ, પાછળ હતું એ આગળ લઈ લીધું હતું, એમાં પાછળ છે એ આગળ લઈ લ્યો, C2H5 એટલે ઇથાઇલ, તો આનું નામ થશે ઇથાઇલ ઇથેનોએટ અથવા ઇથાઇલ એસિટેટ, બે માંથી કોઈ પણ નામ તમે એને આપી શકો છો, બરાબર। ચાલો હવે આ પ્રક્રિયા એમનેમ નહીં થાય, મારે એમાં થોડાક ટીપા સાંદ્ર H2SO4 ના ઉમેરવા પડશે અને પછી એને ગરમ કરવું પડશે તો થશે, બરાબર। મતલબ કે મેં એક કસનળી લીધી, એ કસનળીમાં ઇથેનોઇક એસિડ લીધું, ઇથેનોલ લીધું અને એકાદ બે ટીપા સાંદ્ર H2SO4 નાખ્યું અને પછી આને મેં ગરમ કર્યું નીચે બર્નર વડે, બર્નરથી ગરમ કરીશ એટલે આમાંથી મને હવે આ ખાટી વાસ ધરાવે છે, તો આ સૂંઘું પહેલા તો મને ખાટી વાસ આવશે, પણ પછી જયારે ગરમ કરી લઈશ આને વ્યવસ્થિત રીતે અને પછી હું આને સૂંઘીશ એટલે મને મીઠી વાસ આવશે। જયારે મીઠી વાસ આવે એનો મતલબ કે પ્રક્રિયા થઈ ગઈ છે ને, એમાંથી કોણ બની ગયું છે, એસ્ટર। તો એસ્ટર નો એક સારો ગુણધર્મ શું છે કે એ મીઠી વાસ ધરાવે છે, આ ખાસ યાદ રાખજો, એસ્ટર મીઠી વાસ ધરાવે છે, આ એસ્ટરીકરણ કર્યું। હવે આ એક કોન્સેપ્ટ આપણા માટે બહુ જરૂરી છે એસ્ટરીકરણ, એનું હું તમને કારણ આપું હમણાં। એસ્ટરીકરણ છે એની આ એસ્ટરની પાછી NaOH સાથે હું પ્રક્રિયા કરાવું છું, એટલે મેં આ એસ્ટર જે લીધું છે CH3 C ડબલ O C2H5 આ મારું એસ્ટર છે, એની હું ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરાવું છું, ગરમ કરું છું, એટલે અહીંયાથી C2H5 નીકળી જશે ને Na આવી જશે, એટલે બની જશે CH3 C ડબલ O Na, જોવો જોઈએ સોડિયમ એસિટેટ બની ગયું પાછું, અને પાછું મુક્ત શું થઈ ગયું C2H5OH, એટલે મને કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર મળ્યો અને એમાં ઇથેનોલ પાછું મુક્ત થઈ ગયું, બરાબર, ક્લિયર। આ પ્રક્રિયાનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે, ધ્યાનથી સાંભળજો, આ પ્રક્રિયાનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે, એટલે આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કીધી છે, સ્ટાર કરું છું એ સાબુનીકરણ પ્રક્રિયા છે, આ કોન્સેપ્ટ સાબુનીકરણ કહેવાય, અહીંયા મેં સાબુ બનાવ્યો નથી, આ યાદ રાખજો, આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને સાબુનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, અહીંયા મેં સાબુ બનાવેલો નથી, સાબુ બનાવતા હું તમને હમણાં શીખવાડીશ, તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, છતાંય હું તમને એ વસ્તુ કરાવીશ, ઉપયોગ હું આ બેનો કરીશ, આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરીને હું સાબુ બનાવીશ, બરાબર। ચાલો તો સાબુનીકરણ પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ, એના માટે મેં કીધું તમને કે આપણે બે સ્ટેપ કરવા પડશે, એક છે એસ્ટરીકરણ અને બીજું છે સાબુનીકરણ, બરાબર। એસ્ટરીકરણમાં કઈ બે વસ્તુ લીધી છે જુઓ, એક તો આલ્કોહોલ છે અને બીજું છે કાર્બોક્સિલિક એસિડ, એટલે મારે સૌથી પહેલા સ્ટેપ નંબર એક, ચાલો હવે આપણે અહીંયા આખું શીખીએ છીએ, સાબુની બનાવટ આપણે સાબુ જ બનાવીએ છીએ કાયદેસર, ટેક્સ્ટ બુકમાં નથી એટલે ખાસ ધ્યાન આપજો, બારનો ટોપિક છે સાબુની બનાવટ, એમાં સ્ટેપ નંબર એક, સ્ટેપ નંબર એક શું છે, એસ્ટરીકરણ, ખાસ ધ્યાન આપજો નહીતર નહીં સમજે, સ્ટેપ નંબર એક શું છે, એસ્ટરીકરણ, એક કાર્બોક્સિલિક એસિડ અને એક આલ્કોહોલ, સરસ, મારે એક સાથે વધારે નિપજ જોઈ છે તો હું એવું આલ્કોહોલ લઈશ જે વધારે H+ મુક્ત કરી શકે, મતલબ કે જેની અંદર એક થી વધારે OH હોય, બરાબર। મારી પાસે એવું આલ્કોહોલ છે CH2OH, CHOH,
CH2OH જોવો જોઈએ આનું નામ છે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ તમે એને ગ્લિસરીન અને ગ્લિસરોલ જેવા નામથી ઓળખો છો બરાબર એની હું પ્રક્રિયા કરાવીશ આ મારું આલ્કોહોલ થયું ને OH છે એટલે કાર્બોક્સિલિક એસિડ સાથે તો હું લાંબી શૃંખલા વાળું કાર્બોક્સિલિક એસિડ લઉં છું C17H35 એટલે કે 17 કાર્બનની શૃંખલા વાળો એસિડ છે બરાબર COOH એવા મેં 3 એસિડ લીધા કેટલા અણુ લીધા 3 અણુ લીધા કેમ કે મારી પાસે OH કેટલા છે 3 છે ચાલો તમે 3 નો લખો ને આગળ ખાલી અહીં તગડો કરી નાખો તો યાદ બરાબર આ તો તમને પ્રક્રિયા સમજાય એટલે મેં આવી રીતે લખેલું છે હાલો આ પ્રક્રિયા કરવા માટે શું કરવું પડે તો ભાઈ આપણે સાંદ્ર H2SO4 ના થોડા ટીપા ઉમેરવા પડે અને એને થોડુંક ગરમ કરવું પડે જેમ આપણે અહીંયા કર્યું હતું એમ જ બરાબર હવે નિપજ શું બનશે તો ભાઈ એમાંથી સૌથી પહેલા તો પાણી મુક્ત થશે કેટલા અણુ તો 3 OH હોવાથી 3 પાણીના અણુ માઇનસ થશે તો અહીંયા જ લખી નાખજો માઇનસ 3 H2O શું થાય જોવો જોઈએ તો અહીંયાથી H નીકળી જશે અને આમાંથી OH નીકળી જશે એટલે 3H 3 OH એટલે 3 H2O નીકળી ગયા જો અહીંયા શું થયું હતું તો સી ડબલ બોન્ડ O થી આપણે જોડ્યું હતું ઓક્સિજનને સેમ વસ્તુ અહીંયા કરવાની છે એટલે સૌથી પહેલા હું આ લખી નાખું છું બરાબર એટલે તમને સમજવામાં સહેલું રહે ચાલો CH2O O નો બંધ ખાલી છે એવી રીતે CHO O નો બંધ ખાલી છે અને CH2O O નો બંધ ખાલી છે H નીકળી ગયો અહીંયાથી એ ખાલી બંધમાં કોણ જોડાશે કાર્બન જે દ્વિબંધમાં છે કાર્બન જે દ્વિબંધમાં ઓક્સિજન સાથે છે એ જોડાશે બરાબર ત્રણે ત્રણ જગ્યાએ કાર્બન દ્વિબંધ ઓક્સિજન આવી ગયો ને વાહિલું પૂછડું જે કાર્બનનું લાંબુ લાંબુ પૂછડું છે 17 કાર્બનનું ઈ કાર્બન 17 H35 કાર્બન 17 H35 કાર્બન 17 H35 તો અહીંયા જોવો જોઈએ આપણે COO એસ્ટર બનાવ્યું ક્લિયર સમજાઈ ગયું આની વાત કરી નામ શું આ એસિડનું એ એસિડનું નામ છે સ્ટીરિક એસિડ ક્યાં હોય આ સ્ટીરિક એસિડ સ્ટીરિક એસિડ વનસ્પતિ તેલ પ્રાણીજ ચરબી હા હું સાચું જ બોલ્યો પ્રાણીજ ચરબી એટલે કે પ્રાણીઓની ચરબીની અંદર આ ફેટી એસિડ જોવા મળે છે આ એક પ્રકારનું ફેટી એસિડ છે જેને સ્ટીરિક એસિડ કહે છે ચરબીજ એસિડ કહેવાય આને એ સ્ટીરિક એસિડની મેં ગ્લિસરીન કે ગ્લિસરોલ સાથે પ્રક્રિયા કરાવી એટલે મને અહીંયાથી એનું એસ્ટર મળી ગયું છે બરાબર સમજાઈ ગયું હવે આ જે એસ્ટર મને અહીંયા મળ્યું છે આ એસ્ટરનો આપણું સ્ટેપ નંબર 1 હતો આનો ઉપયોગ હું કરીશ સ્ટેપ નંબર 2 માં સ્ટેપ નંબર 2 માં શું હતું તો એની હું NaOH સાથે પ્રક્રિયા કરાવું તો મને મારો આલ્કોહોલ પાછો મળી જાય એટલે મને ગ્લિસરોલ પાછો મળી જશે અને મને મારા એસિડનો સોડિયમ ક્ષાર મળશે એટલે મને સ્ટીરિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે મારે અલ્ટરનેટિવ જ વસ્તુ જોઈએ છે ચાલો એટલે હવે આ વસ્તુ આપણું સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 2 શું થશે સ્ટેપ નંબર 2 અહીંયા આપણે એસ્ટર બનાવેલું છે તો સ્ટેપ નંબર 2 માં એસ્ટર વત્તા NaOH બરાબર ચાલો કરીએ પ્રક્રિયા CH2
सी द्विबंध में ओ सी 17 एच 35 साथे सी एच ओ सी द्विबंध में ओ सी 17 एच 35 सेम टू सेम फरी थी सी एच टू ओ सी द्विबंध में ऑक्सीजन सी 17 एच 35 चलो बराबर एनी मारे NaOH साथे प्रक्रिया करावानी छे। हवे त्रण प्रक्रिया केंद्र होवाथी मारे NaOH केटला लेवा पड़शे तो भाई त्रण NaOH लेवा पड़शे। जोजो हवे ध्यान आपजो NaOH शुं आपशे तो એ OH આપે NaOH શું આપે OH અહીંયાથી આ બંધ તૂટશે चलो એટલે અહીંયા ઓક્સિજન બનશે માઇનસ કાર્બન બનશે પ્લસ અને અહીંયાથી આ બંધ તોડો તો OH બને માઇનસ ને Na બને પ્લસ OH બનશે માઇનસ ને Na પ્લસ હાલો પ્લસ માઇનસ જોડી દો પ્લસ સાથે માઇનસ જોડાશે બરાબર प्लस साथे माइनस जोड़ा से CH2 प्लस साथे OH CH प्लस साथे OH CH2 प्लस साथे OH चलो अटले CH2 OH CH OH CH2 OH जो जो या पाछो सु मिलू तो आपने ग्लिसरीन अथवा तो ग्लिसरोल पाछू मड़ी गयू एम के जेम हतु एम आपने पाछू मड़ी गयू बीजू शू बन्यू तो आज आपड़ी वस्तु छे सी 17 एच 35 सी डबल ओ एवा त्रण वैधा छे जो एक बे ने त्रण माइनस छे ने एनी साथे एने प्लस जोड़ाशे एने बनी गई ईज वस्तु जोवो जोई छे अहींया इथेनोइक एसिड नो सोडियम क्षार हतो तो अहींया स्टीरिक एसिड नो सोडियम क्षार छे आ वस्तु छे एनुं नाम थाय सौथी पहेला नाम लखीए सोडियम स्टीरेट एम के स्टीरिक एसिड बराबर अने आज वस्तु आपणो साबु छे क्लियर आखी वस्तु आवी रीते साबु बने आ ओरिजिनल टेक्निक उद्योगों में आम ज बने साबु जेमा उपनिपत तरीके ग्लिसरोल ग्लिसरीन मुक्त थाय केम मुक्त थाय ई घणा लोकोने खबर ज ना होय पण आपणने खबर होवी जरूरी छे। क्लियर आखी वस्तु समझाई गई बधाने हवे आ वस्तु जे छे साबु एनी व्याख्या शू तो फेटी एसिड ना सोडियम क्षार ने साबु कहवाय शू आ फेटी एसिड छे ने स्टीरिक एसिड फेटी एसिड ना सोडियम क्षार ने साबु कहेवामां आवे छे। टेक्स्ट बुक मां तमने बनावटनी वात ज नत करी साबु बनावानो केम तमने साबु वापरता शीखवाड्यो ए तो एमने मय आवडे छे पण केवी रीते बने ई तो खबर होवी जोईए ने आपणने साबु बराबर तमारामांथी कोक मोटा थईने साबु बनावे सारू ने क्लियर आखी वस्तु हवे आपणे वात करीए इथेनोइक एसिड ना उपयोगोनी एक उपयोगो आपणे बाकी रही गया तो अहींया नानकडी एवी जग्या छे त्यां हुं उपयोगो लखी नाखुं छुं इथेनोइक एसिड ना उपयोगो चलो सौथी पहेलो उपयोग तो ए संरक्षक तरीके वपराय छे एटले के प्रिजर्वेटिव संरक्षक तरीके एटले के प्रिजर्वेटिव तरीके वपराय छे कोई पण वस्तु ने मारे साचवी राखती होय बेक्टेरिया थी दूर राखवी होय तो संरक्षक तरीके वपराय जेम के तो भाई अथाणा बनाववामां अथाणा बनाववामां इथेनोइक एसिड नो जे आपणे सरको कीधुं छे जेने आपणे विनेगर कहीए छे एनो उपयोग आपणे करीए छे। विनेगर नो बीजी घणी बधी जग्याए तमे उपयोग करो ज छो जेम लेटेस्ट कल्चर फॉरेन कल्चर आपणी पासे आवतुं जाय छे एम आपणे वधारे ने वधारे विनेगर नो उपयोग करता थया छीए बराबर
ત્યારબાદ એનો ઉપયોગ પ્રયોગશાળામાં થાય છે, અલગ અલગ પ્રકારના પ્રયોગ કરવામાં, બરાબર. ત્યારબાદ એસ્ટરની બનાવટમાં એનો ઉપયોગ થાય, એટલે કે પરફ્યુમ્સ બનાવવામાં. અત્તર બનાવવા, કેમ કે એસ્ટર છે એ અત્તર બનાવવામાં વપરાય છે, તમે એસ્ટર બનાવવા માટે કાર્બોક્સિલિક એસિડ વાપરો છો. ત્યારબાદ એનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે. તો આવા અલગ અલગ જગ્યાએ એના ઉપયોગો થાય, બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી. હવે આ ચેપ્ટરનો આપણો એકમાત્ર ટોપિક બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, એ છે સાબુ અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ માં શું ક્રિયા થાય છે કે મેલ દૂર કરે છે, બરાબર. તમારે ટેક્સ્ટ બુક માંથી આખું જે ઇથેનોઇક એસિડ નો ટોપિક છે એ વ્યવસ્થિત રીતે આખો જોઈ લેવાનો છે, પ્લસ આ બોર્ડ ઉપરથી મેં જેટલી વસ્તુ લખેલી છે એ બધી વ્યવસ્થિત રીતે લખી લેવાની છે, જેથી કરીને તમે આ વસ્તુ આગળ જતા જોઈ શકો અને સમજી શકો, બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.